કોરોનાને પગલે રાજ્ય સરકારના મહત્વના નિર્ણય, મહત્વના ફેરફાર આવતીકાલથી અમલમાં આવશે. 22 જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી રહેશે અમલમાં. રાજ્યમાં તમામ પ્રકારના મેળાવડામાં વધુમાં વધુ 150ને છૂટ આપવામાં આવી છે. રાજકીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યક્રમો માટે 150ને છૂટ. બંધ સ્થળે યોજાતા સમારોહ માટે પણ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. સમારોહ જગ્યાની ક્ષમતાના 50%, પરંતુ વધુમાં વધુ 150ને છૂટ આપવામાં આવશે. લગ્ન સમારોહની વાત કરીએ તો અહીં ખુલ્લી જગ્યામાં 150ની મર્યાદામાં યોજી શકાશે લગ્ન, અને બંધ જગ્યાએ યોજાતા લગ્ન સમારોહ માટે પણ નિયમો છે. ક્ષમતાના 50%, પરંતુ વધુમાં વધુ 150ની મર્યાદામાં લગ્ન યોજાઈ શકાશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી પણ જરૂરી છે. કોર કમિટીમાં આ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. નિયંત્રણ લાગુ, મહત્વના ફેરફાર આજથી જ અમલમાં આવશે. 22 જાન્યુઆરી સવારે 6 વાગ્યા સુધી આ નિયમો લાગુ રહેશે. અગાઉ 400ને બદલે હવે 150ને જ મંજૂરી આપવામાં આવી. રાજ્યમાં તમામ પ્રકારના મેળાવડામાં વધુમાં વધુ 150ને છૂટ આપવામાં આવી છે. રાજકીય, ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક કાર્યક્રમો માટે 150ને છૂટ. બંધ સ્થળે યોજાતા સમારોહ માટે પણ નિયમો લાગુ કરવામાં આવ્યા. સમારોહની જગ્યાની ક્ષમતાના 50%, પરંતુ વધુમાં વધુ 150ને છૂટ. તો લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150ની મર્યાદામાં યોજી શકાશે. બંધ જગ્યાએ યોજાતા લગ્ન સમારોહ માટે પણ નિયમો. ક્ષમતાના 50%, પરંતુ વધુમાં વધુ 150ની મર્યાદામાં યોજી શકાશે. તો લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી પણ જરૂરી છે. કોર કમિટીમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 15મીથી લગ્ન સરા શરૂ થાય છે. લગ્ન આયોજકો અટવાઈ ગયા છે. 7 જાન્યુઆરીએ ખુલ્લી જગ્યામાં લગ્ન માટે 400ની છૂટની જાહેરાત હતી.